લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે, ત્યારે સરકારી અધિકારી પોલીસ કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને જિલ્લા પોલીસ વડા ઇમ્તિયાઝ શેખે જિલ્લા સેવા સદન ખાતે પોતાનો મત આપી લોકશાહીના પર્વમાં સહભાગી થયા હતા. આ સાથે જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને 7મી તારીખે વધુમાં વધુ મતદાન થાય તેવી અપીલ કરી હતી. મતદાન આપવો એ આપણો અધિકાર છે. આજે પોસ્ટલ બેલેટની પ્રક્રિયા ચાલી રહી છે. મેં અને એસપીસીએ અહીંયા મતદાન કરેલું છે. સાથોસાથ હોમ વોટિંગની પ્રક્રિયા પણ છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારમાં મહદઅંશે પૂર્ણ થઈ છે. કોઈ બાકી હોય તો બીજી તક પણ એને આપવામાં આવશે અને મતદાન કરાવવામાં આવશે. આપણે સૌ છોટાઉદેપુર લોકસભા મતવિસ્તારના મતદારો હોય એ મોટી સંખ્યામાં 7મી તારીખે મતદાન કરીએ. ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરનાર હોય એવા યુવાઓ, મહિલાઓ, વૃદ્ધો, દિવ્યાંગો એ મોટી સંખ્યામાં મતદાનની પ્રક્રિયામાં ભાગીદાર થાય એવો હું અનુરોધ કરું છું. રાજકોટ મહાનગરપાલિકામાં જીપીએમસી એક્ટ મુજબ